મિત્રો નમસ્કાર વીઆઈપી ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું ત્રીસ ઇંચ છાતીનું કટિંગ બતાવવા જઈ રહ્યા છે તો આ ફરમા છે આપણે ત્રીસથી બત્રીસ તો ત્રીસ ઇંચ છાતી હોય તો પણ ચાલે મિત્રો બત્રીસ ઇંચ છાતી હોય તો હમણાં કટોરી ફરમા ચાલે છે તો આપણે ત્રીસ ઇંચ છાતીનું કટોરી બ્લાઉઝનું કટિંગ બતાવીશું આ ફર્મો મૂકીને કઈ રીતના સાઈડના ફ્રન્ટનું કટિંગ કરવાની કટોરીનું કઈ રીતના કટિંગ કરવું તે આ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો આપણે પહેલાં તો લંબાઈનું માપ કરી લેશું તો લંબાઈ કેટલી છે આપણી સાડા તેર તો સાડા તેર ઇંચ લંબાઈ છે તેના માટે અડધો ઇંચ ઉપર એક સિલાઈ માટે નિશાન મારી દેવાનું અને સાડા તેર ઇંચ નિશાન ઉપર મારી દેવાનું લંબાઈનું જે સાડા તેર ઇંચ અને આ નિશાન માર્યા પછી ફૂટ દ્વારા લંબાઈ દેવા અને ઉપર પણ અડધો ઇંચ એક બીજું નિશાન મારી દેવાનું આ મિત્રો આ નિશાન માર્યા પછી આપણે મોઢાળું માપ જોઈશે બરાબર તો મૂઢાણું નિશાન મારવા માટે આપણે એટલે ત્રીસ ઇંચ છાતી છે બરાબર તો તેનું છઠ્ઠા ભાગ્ય આપણે કેટલું થશે પાંચ ઇંચ તો પાંચ ઇંચ એક નિશાન મારી દેસું હવે પાંચ ઇંચ નિશાન માર્યા પછી આ નિશાન અહીં લંબાઈ દઈશું હવે તો આપણું જે લંબાઈનું થઈ ગયું હવે મોઢાનું માપ પણ થઈ ગયું હવે આપણે ત્રીસ ઇંચ છાતી છે ત્રીસ ઇંચ છાતી છે દસ ઇંચ આપણું ગરુ ખુલે છે કેટલું ખુલે છે મિત્રો દસ ઇંચ તો અહીં દસ ઇંચ એક પહેલાં નિશાન મારી દેવાનું દસ ઇંચ ઘરવું ખુલે છે અને ત્રીસ ઇંચ છાતી છે તો તેના માટે આપણે કટોરીવાળા બ્લાઉનું કટિંગ કરવાનું છે તેના માટે અડધો ઇંચ આપણે ઓછું કરી દેવાનું તો ત્રીસ ઇંચ છાતીના ચોથા ભાગે કેટલા થાય સાડા સાત તો સાડા સાતમાં અડધો ઇંચ આપણે ઓછું કરી દઈશું તો કેટલું થાય છે આપણું સાત ઇંચ તો સાત ઇંચ આપણે એક નિશાન મારી દેવાનું અને દોઢ ઇંચ સિલાઈ માટેનું રાખી દઈશું મિત્રો કમ કમર છે કે લઈ છબ્બીસ તો છબ્બીસ ઇંચના ચોથા ભાગે કેટલો થાય સાડા છ તો સાડા છ એક નિશાન મારી દઈશું એક ઇંચ ટક્સ માટે આપી દઈશું ને દોઢ આપણે સીડા માટે હવે મિત્રો આપણે શોલ્ડરનું માફ કરીએ તો શોલ્ડર કેટલું છે આપણું ચૌદ ઇંચ તો ચૌદ ઇંચના અડધા કેટલા થાય સાત ઇંચ તો સાત ઇંચ નિશાન મારી દઈશું સાત ઇંચ નિશાન માર્યા પછી આપણું દસ ઇંચ ઘરવું ખુલે છે તેના માટે બે ઇંચ ઓછું કરી દેવાનું તે જ પ્રમાણે નીચે પણ આપણે માફ કરી લેશું તો બે ઇંચ નિશાન મારી દેસું હવે આ નિશાન ત્યાં નિશાનને આપણે જોડી દેશું હવે મિત્રો આ ખૂણેથી એક ક્રોસ નિશાન મારી દેવાનું હવે અહીંયાથી સવા ઇંચ કેટલું સવા ઇંચ એક નિશાન મારી દેવાનું સવા ઇંચ નિશાન માર્યા પછી આ કેટલું છે આપણું પાંચ ઇંચ તો પાંચ ઇંચના અડતા કેટલા થાય અઢ ઇંચ તો અઢી ઇંચ નિશાન મારી દેવાનું અઢી ઇંચ નિશાન મારે પછી એથી હું ટોળો શેપ આપી દેવાનું અહીં આપણું તેર ઇંચ મોઢાનું માપ તો એ સિલાઈ જે આપણે મારવાની છે ત્યાંથી મોઢાનું માપ કરી લેશું તો એ કેટલું છે આપણું સાડા છ તો સાડા છ ઇંચ આપણું કમ્પ્લીટ આપણું માપ મોઢાનું આવી જશે શોલ્ડર બેલ્ટ કેટલી રાખીશું ત્રણ ઇંચ તો ત્રણ ઇંચ નિશાન મારી દેવાનું ત્રણ ઇંચ નિશાન માર્યા પછી આ રીતના ઘરનું નિશાન આપી દેવાનું અને દસ ઇંચ ગરું ખુલે છે તેના માટે એક દોરા જેટલું ક્રોસ આપી દેસુ હવે આનું ડ્રિંગ થઈ ગયું આનું આપણે કટિંગ કરી લેશું મિત્રો હવે આપણું પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે હવે આપણે સાઈડના ફ્રન્ટનું કટિંગ કરી લેશું સાઈડના ફ્રન્ટનું કટિંગ કરવા માટે પાછળના વાઘને આ રીતના ગોઠવી દેવાનું બરાબર હવે ઉપર શોલ્ડરનું નિશાન મારી દેશું અને જે મોઢાનું નિશાન આવે તે મોઢાનો શેપ આપી દેવાનો બરાબર પાઉ ઇંચ બે દોરા જેટલું એક ઉપર બીજું નિશાન મારી દેવાનું હા મિત્રો આપણે જે દસ ઇંચ ઘરું ખુલે છે અને કટોરીવાળો બ્લાઉઝ છે તેના માટે આપણે કેટલું રાખેલું તે ઇંચ સાથે છે બરાબર તો કે તો સાત ઇંચ આપણે અહીં માપ આવે છે અડધો ઇંચ આપણે ઓછું કરી દીધું મિત્રો હવે આપણું આગળનું ઘર કેટલું છે છ ઇંચ તો જેટલું માપ હોય તેટલું રાખી દેવાનું બરાબર તો તે ઇંચ સાથે છે તેના માટે સાડા સાત ઇંચ આપણે નિશાન મારી દેવાનું સાડા સાત ઇંચ નિશાન માર્યા પછી અહીં લાઈન આપી દેવાનું બરાબર છાતીના ચોથા ભાગ રાખી અને ઉપરું માપ કરી લેવાનું છ ઇંચ ઘરું ખોલે છે એટલા માટે મેં અહીંથી આમ શોલ્ડર પર ટ્યુનિક નિશાન મારી દેસું મિત્રો હવે હવે મિત્રો આપણે આને પાછળના ભાગને ઉઠા લેશું ને આગળના ભાગે સામાનને એક આપી દેવાનો હા મિત્રો ઘરું ખોલે છે કેટલો આપણું છ ઇંચ તો સાડા છ ઇંચ એક નિશાન મારી દઈશું અહીં સાડા છ ઇંચ એક નિશાન મારી દેસું અને હા મિત્રો અહીંથી અડધો ઇંચ જે સિલાઈમાં દબશે ત્યાં એક નિશાન મારી દેસું ટક્ષ પોઈન્ટનું નિશાન મારી દે તો મિત્રો આપણો ટ્રક્સ પોઈન્ટ કેલો છે સાડા નવ ઇંચ તો સાડા નવ ઇંચ નિશાને મારી દેશું સાડા નવ ઇંચ નિશાન માર્યા પછી અહીં આ લાઇનને આપણે લંબાવી દઈશું હા મિત્રો ટ્રક્સ પોઈન્ટનું જે નિશાન આપણે અહીંથી સાડા નવ ઇંચ લીધું તે એ નિશાને કટોરીના ફરમાણે આ રીતના અહીંથી ગોઠવી દેશું મિત્રો હવે જો અહીં પણ ઘરાનું આપણે કમ્પ્લીટ માપ આવી જશે અને અહીંથી પણ આ લાઇનથી આ લાઈન પર આપણે કમ્પ્લીટ આવી જાય છે હવે આપણે જે અહીંયા કટોરી ફરમાણે જે નિશાન આપેલા છે તે નિશાનથી પેન દ્વારા નિશાન નીચે પાડી દેસું અહીંયા પણ આપણે નિશાન આપી દેસ તો મિત્રો હવે આ ફરમાણે આપણે ઉઠાવી લેશું જે નિશાના પડેલા છે તે નિશાને ડ્રો કરી દેશું હા મિત્રો જે આ નિશાનથી આ નિશાનને અહીં લાઈન આપી દઈશું પહેલાં અહીંથી કમરનું માપ કરી લેશું તો અહીં કટોરી ફરવાનું કેટલું માપ છે અહીંથી સવા પાંચ ઇંચ સવા પાંચ ઇંચ આપણે અહીં મૂકી દેવાનું બરાબર અને કમર છે કેટલી આપણે છબ્બીસ તો છબ્બીસના ચોથા ભાગે કેટલા થાય સાડા છ તો સાડા છ ઇંચ નિશાન મારી દેવાનું અડધો અડધો ઇંચ આપણું લીજિંગ માટે આપી દેસું સાત ઇંચ એક નિશાન મળી દઈશું હવે આ નિશાનથી આપણે અહીં આ નિશાનને જોડી દેવાના અહીંયા પણ અહીં નિશાને અહીં જોડી દેસું તો મિત્રો આપણે એક કમનનો ફિક્સ માપ આપણો થઈ ગયું હવે આ રીતના અહીંયાથી આ લાઈન ઉપર ખૂનાણે મૂકી દઈશું અને જેટલો ક્રોસ નિશાન આવે ત્યાં આપણે ક્રોસ નિશાન આપી દઈશું તો મિત્રો ખ્યાલ આવી ગયો પહેલાં મિત્રો પાછળના ભાગને મૂકી અને સંપૂર્ણપણે ડ્રોઈંગ કરી દેવાનું ડ્રોઈંગ કર્યા પછી જે છાતીનો ભાગ હોય તે ચોથા ભાગે જેટલું હોય જે માપ આવતું હોય તેનું એક લાઇન આપી દેવાની અને લાઇન આપે પછી જે આગળના ભાગનો જે મોઢાનો શેપ આપે અંદરને એકથી બે દૂરા જેટલો અંદરની ભાગે શેપ આપી દઈશું અને ભાવ ઇંચ આપણી ઉપરની ભાગે બે દૂરા એટલે ઉપર રાખવાનું અને આગળના ઘરું ઉપરથી છ ઇંચ કરવું ખુલે છે તેના માટે સાડા છ નિશાન મળી દેશું અને કટોરીના ફરમાણે આ રીતના વ્યવસ્થિત ગોઠવી અને અંદર જે નિશાન આપેલા છે તે નિશાને આપણે ડ્રોઈંગ કરી દેવાનું હવે આ ડ્રોઈંગ કર્યા પછી જે કટોરીના ફરમાણે કેટલું છે એ મિત્રો છ પાંચ ઇંચનું બાદ કરી અને જે કમરનો ચોથો ભાગ હોય એમાં અડધો ઇંચ વધારે કરી આપણે આ જે સિલાઈ માટે નિશાન મળી દેવું હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લેશું મિત્રો અહીંથી છ ઇંચ ઘરું ખોલે છે એટલે એકથી બે અધરાજ જેટલું શોલ્ડરના ભાગે ક્રોસ આપી દઈશું હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ કરી લેશું તો કટોરીનું કટિંગ કરવા માટે તે કાપડ ઉપર આ રીતના કટોરીને અહીંથી નીચેથી અંદરના ભાગે ગોઠવી દેવાની જેથી કરીને આપણે કટોરીનું કાપડ આપણું ક્રોસ આવે એ કટોરીના સંપૂર્ણ પાર્ટને આપણે ડ્રોઈંગ કરી લેવાનું घनिया अपन अपने टक्स न मेन निशाना में तेने अपना अपना ग्रू निशाना विदेश में घनिया अपने कटिंग कर लेसा अपना पिछना भाग नु कटिंग थई गयो साइड ना फ्रंट नु कटिंग थई गयो કટોરીને પણ આપણે કટિંગ કરી લીધું મિત્રો બેલ્ટનું કટિંગ કરવા માટે અહીંથી પાછળના ભાગને આ રીતના ફ્રન્ટને ગોઠવી દેવાનું અને અહીં નિશાન જે આવે મા એમાં પોણો ઇંચ વધારો કરી આપણે બેલ્ટનું કટિંગ કરી દેવાનું